નમસ્તે વિદ્યાર્થી મિત્રો કલ્લોલ વિષયમાં આપણે પાઠ છ પર્વતનો મુરબ્બો એ વિશે અભ્યાસ કરી રહ્યા હતા આજે આપણે દુકાનનું બોર્ડ બનાવવાનું શીખવાનું છે બાળકો તમે દુકાનમાં કંઈ વસ્તુ લેવા જાઓ છો તો એનું બોર્ડ તો તમે જોયું જ હશે દાખલા તરીકે તમે દૂધની દુકાને જાઓ તો ત્યાં બહાર દૂધની દુકાનનું બોર્ડ તમે જોયું જ હશે એમાં નામ લખેલું હોય છે દૂધની દુકાનનું અને એ દુકાનની અંદર કઈ કઈ વસ્તુઓ મળે છે જેમ કે દૂધ દહીં ઘી છાસ માખણ શ્રીખંડ એવું બધું લખેલું હોય છે તો એ શું છે આખી એની દુકાનનું બોર્ડ છે એટલે કે દુકાનની અંદર કઈ કઈ વસ્તુઓ મળે છે એ બધી જ એ લોકો અંદર જાહેરાત કરે છે એવી જ રીતે જુઓ અહીં એક બોર્ડ આપેલું છે કરિયાણાની દુકાનનું બોર્ડ છે કૃપાળું કિરાણા સ્ટોર સૌથી ઉપર શું લખેલું છે દુકાનનું નામ લખેલું છે અને બીજી લીટીમાં શું છે ઘી ગોળ તેલ અનાજ કઠોળ ખાંડના છૂટક વેપારી એટલે કે બધી જ વસ્તુ કઈ કઈ વસ્તુઓ મળે છે દુકાનની અંદર એ બધી જ વસ્તુઓના નામ લખેલા છે અને છેલ્લે લખ્યું છે સંપર્ક સૃજન વી પટેલ સંપર્ક એટલે કે આજે દુકાનદારનું નામ અહીં લખેલું છે તમે કંઈ બી દુકાનમાં જાઓ તો એનું બોર્ડ તમે જોયા જ હશે કપડાની દુકાનનું બોર્ડ હોય પછી સોના ચાંદી એટલે કે ઘરેણાં સોનીની દુકાન હોય તો એનું પણ બોર્ડ તો એની દુકાનમાં કઈ કઈ વસ્તુઓ મળતી હોય બુટ્ટી વીટી ઘરેણાં એ બધી વસ્તુઓ મળતી હોય છે તો એ બધાનું આપણે નામ ત્યાં લખેલા જોઈએ છીએ હવે જુઓ અહીં નીચે ખાનામાં ચોખા અને તુવેર દાળ કરિયાણાની દુકાનમાં કઈ કઈ વસ્તુઓ મળે છે તો બે વસ્તુઓના નામ આપેલા જ છે ચોખા અને તુવેર દાળ અને બીજા બધા ખાના ખાલી છે તો એ આપણે લખવાના છે તો જો મેં અહીં કયો નામ લખ્યા છે બાજરી મગની દાળ મગ ચણા વાલ ચાપત્તી સૂકો મેવો આ બધી જ વસ્તુઓના નામ મેં લખ્યા છે અને તમારે આ સિવાય બીજા નામ લખવા હોય તો પણ તમે લખી શકો છો કરિયાણાની દુકાનની અંદર ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે બરાબર ને અને છેલ્લે છે દુકાનદારનું નામ તો દુકાનદારનું નામ શું લખીશું સૃજન વી પટેલ બરાબર ને બાળકો આપણે કરિયાણાની દુકાનનું બોર્ડ જોયું હવે આપણે કયું બોર્ડ જોઈશું ચિત્ર જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે આ શેનું ચિત્ર છે મોબાઈલનું અને આ મોબાઈલની દુકાનનું બોર્ડ છે તો ચલો આપણે જાણીએ કે મોબાઈલની દુકાનની અંદર કઈ રીતનું બોર્ડ તૈયાર કરે છે એ લોકો રાજશ્રી મોબાઈલ દરેક કંપનીના નવા જૂના મોબાઈલ મોબાઈલના કવર ગ્લાસ મળશે નવા સિમ કાર્ડ મળશે રિચાર્જ કરી આપવામાં આવશે આ બધી જ વસ્તુઓ લખેલી હોય છે મોબાઈલની દુકાનમાં શું શું મળે છે જૂના નવા મોબાઈલ પછી મોબાઈલના કવર ગ્લાસ ગ્લાસ એટલે કયો ગ્લાસ જે મોબાઈલની ઉપર લગાવેલો હોય છે જેમ કે ટફન ગ્લાસ છે તો એ ગ્લાસની વાત કરવામાં આવી છે આમાં અને સિમ કાર્ડ પછી રિચાર્જ કરવા માટેનું એ બધી જ વસ્તુઓ આપણને મોબાઈલની દુકાનની અંદર મળે છે અને સંપર્ક તો આ દુકાન જેની છે એનું નામ અહીં લખેલું હોય છે સૂર્યપ્રકાશ પરમાર અને નીચે એનો મોબાઈલ નંબર લખેલો હોય છે હવે દુકાનમાં શું મળશે તો મોબાઈલની દુકાનમાં આપણને શું મળે મોબાઈલ કવર ગ્લાસ ઇયરફોન પાવર બેંક સિમ કાર્ડ આ બધી વસ્તુ આપણને મોબાઈલની દુકાનની અંદર મળી રહે છે અને નીચે ખાલી જગ્યામાં દુકાનદારનું નામ અને તેનો ફોન નંબર લખવાનો રહેશે તો બાળકો આપણે આજે બે પ્રકારના બોર્ડ જોયા એક તો કરિયાણાની દુકાનનું બોર્ડ અને બીજું મોબાઈલની દુકાનનું બોર્ડ તો બાળકો તમારે તમે પણ ક્યાંક વસ્તુ લેવા જાઓ તો જે દુકાનમાં જાઓ છો તો એ દુકાનનું બોર્ડ તમારે ધ્યાનથી જોવાનું છે કે એમાં શું શું લખેલું છે બરાબર ને તો બાળકો આજે આપણે અભ્યાસ અહીં સુધી કરીશું આગળનો અભ્યાસ આવતા લેક્ચરમાં કરીશું ત્યાં સુધી આવજો અસ્તુ